વાત કરી તો કાળાઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં ચોમાસું બેસવાને અને અંતરના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી હતી ત્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે ત્યારે ગુજરાતને બહુ જલ્દીથી ગરમીમાંથી રાહત મળી તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે બારમી જૂને ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે આ વાની આગાહીને પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા અને ડિઝાસ્ટર સાથે પણ વાત કરી દેવામાં આવી છે લો પ્રેશરથી ઉપર છે અને અસહ્ય ગરમી ઘણા દિવસથી આપણે બધા અનુભવીએ છીએ મને એમ લાગે છે કે કેરળમાં ચોમાસાનું શરૂઆત થઈ ગઈ છે આગાહી પણ છે આવનારા દિવસોમાં કે વાવાઝોડું આવે ખાસ કરીને આજે ખારવા સમાજના સમૂહ લગ્નમાં હું આવ્યો છું ત્યારે કોઈ ખલાસી દરિયામાં હમણાં થોડા દિવસ ન જાય હોય પણ સલામત સ્થળે આવી જાય અને તંત્ર પણ આ વ્યવસ્થાઓ બનાવીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ દિશામાં તંત્ર કાર્યરત બને અને એક લો પ્રેશરને કારણે જે વાવાઝોડાની શક્યતા છે એની સામે આપણે ઝીક શકીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારે સોમનાથના શરણે પહોંચ્યા હતા અને વિજય રૂપાણીએ સોમનાથ ખાતે દર્શન જળાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે વિજય રૂપાણીએ તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે સોમનાથ દાદાને સૌના કલ્યાણ અને સલામિતી માટે પ્રાર્થના કરી હતી ભારતની સંસ્કૃતિ પરંપરા અને જે રીતે સોમનાથનું મહત્ત્વ સ્વાભાવિક છે કે કોઈપણ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કાર્યક્રમોની એમાં સોમનાથનું મહત્ત્વ રહ્યું છે સોમનાથ દાદાના આશીર્વાદ પણ રહ્યા છે સોમનાથ દાદાની કૃપાથી દરેક બાબતોમાં આગળ વધીને સફળતા પ્રાપ્ત કરીએ છીએ આજે પણ ઐતિહાસિક જીત પછી પ્રથમ વખત આવવાનું થયું છે દાદાને માથું નમાવીને પ્રાર્થના કરી છે કે પાંચ વર્ષ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસ જળવાઈને પ્રજાની અપેક્ષા આકાંક્ષા સપનાઓ સાકાર બને અને આપણી જે સંસ્કૃતિ પરંપરા અને ભારતની જે ઇતિહાસ એ વધુ ઉજ્જવળ બને એ માટે દાદા હંમેશા કૃપા કરે